હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું આપનું અમારી ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં વાળને કાળા લાંબા મજબૂત બનાવવા માટેનો એક અક્ષીર નુસ્ખો લઈને આવ્યો છું કે જેની કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી અને ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી જ બની જશે અને આ માટે આપણા તૂટતા વાળ હોય વારંવાર ખરી જતા વાળ હોય પાતળા વાળ હોય સફેદ વાળ હોય તો તે સમસ્યાઓ દૂર થઈ શકશે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આ માટે સૌ પ્રથમ શું કરવાનું છે તો પ્રથમ બે ડુંગળીના બરાબર ટુકડા કરી લો અને તેની સાથે એક ઇંચ જેટલું આદુ લઈ અને તેની છાલ ઉતારી તેના પણ ટુકડા કરી લો હવે આ બંને વસ્તુઓને મિક્સરમાં બરાબર ગ્રાઇન્ડ કરી લો દળી લો તેની એકદમ પાતળી પેસ્ટ બનાવી લો જરૂર જણાય તો અડધી ચમચી જેટલું તેમાં પાણી પણ ઉમેરજો હવે આ બનાવેલી પેસ્ટમાં પેસ્ટને બરાબર ગાળી લો એટલે તમારી પાસે અડધીથી પોણી વાટકી જેટલું એ તેનું લિક્વિડ તૈયાર થઈ જશે તેનું પ્રવાહી આવી જશે આ પ્રવાહીને ગરણી વડે ગાડી લીધા બાદ મિશ્રણમાં હવે બે ચમચી જેટલું એલોવેરા જેલ ઉમેરવાનું છે એલોવેરા જેલ છે તે કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર પણ ઉપલબ્ધ થઈ જશે અને તમારા ઘરે જો એલોવેરાનો છોડ હોય તો તેમાંથી પણ તમે એલોવેરા જેલ છે તે લઈ શકો છો અને તેની સાથે સાથે વિટામિન ઈની બે કેપ્સ્યુલ ઉમેરવાની છે મિત્રો બેથી ત્રણ રૂપિયાની એક કેપ્સ્યુલ આવે છે અને એ જ પ્રમાણે એવી બે કેપ્સ્યુલ છે તેને તોડી અને અંદરનું જે લિક્વિડ એટલે કે પ્રવાહી છે તે વિટામિન ઈ છે અને તેને પણ આમાં ઉમેરવાનું છે યાદ રહે વિટામિન ઈ છે એ આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે વાળની ગ્રોથ વધારવા માટે વાળની સાઇનિંગ વધારવા માટે વિટામિન ઈ ખૂબ જ મહત્ત્વનું છે કોઈ પણ મેડિકલ સ્ટોર પર તમને આ કેપ્સ્યુલ છે તે સરળતાથી ઉપલબ્ધ થઈ જશે હવે આ ચારેય વસ્તુઓનું મિશ્રણ બરાબર કર્યા બાદ હવે તેને આપણા વાળ જે કોરા વાળ હોય તેમાં લગાવી દેવાનું છે અને બરાબર સ્કેલ્પ સુધી આપણા જે માથાના વાળ છે તેના સમગ્ર વાળમાં હળવા હાથે મસાજ આપી અને બધા જ વાળમાં આ મિશ્રણ લગાવી દેવાનું છે ત્યારબાદ તેને ત્રણથી ચાર કલાક સુધી રહેવા દેવાનું છે અને ત્યારબાદ માથું છે તેને આપણે લોકોએ ધોઈ લેવાનું છે સામાન્ય પાણી વડે અથવા હર્બલ શેમ્પુ વડે આ પ્રયોગને દીવ અઠવાડિયામાં બે વાર તમે કરી જુઓ પહેલી વારના પ્રયોગથી ચોક્કસથી તમારા વાળમાં તમને દેખીરો ફેરફાર જોવા મળશે તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો આપના વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપનો ખૂબ ખૂબ આભાર